સુખાવબોધે જનશે માંગલિકાયમાને સંસાર આલા અલમોહશાંતે રે ચિત્ત ચિંતય ચિરં ચરણો ગુરુર્વૈ પારં ગમિષ્યસિ યતો વવસાગરસ્ય ઉત્તરાકલત્રમિતરે નહિ તે સહાયા સર્વં વિલોકય સખે મૃગત્રેષ્ણિકાવમ 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 ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન ઉખા વિશ્વવેદા સ્વસ્તિ ન તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ ઓમ શાંતિ 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 અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે 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 હે માધવાનંદ હરે હરે ગુરુ 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 માધવાનંદ હરે હરે સર્વઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે સર્વઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન 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 જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ગુરુ આદરણીય વેદાંતાચાર્ય બ્રહ્મચારીજી તથા પ્રિય સજ્જનો, પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના માધ્યમથી ગીતાના 16મા અધ્યાયની અંદર
જે પરબ્રહ્મ પરમાત્મા અર્જુનજીને દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિના ગુણો બતાવે છે. તો દેવી સંપત્તિના ગુણો આપણે શ્રવણ કર્યા અને આસુરી સંપત્તિને માટે ભગવાન કહે છે કે હે અર્જુન, કેમ કે બધાને હારું મેળવવું છે, લાભ હારો લેવો છે, પણ હારો લાભ મળે ક્યારે? જેમ સુખી થવું છે પણ સુખ મળે ક્યારે? મળે ને સુખ ક્યારે મળે? એ બાપ દાદાના પુણ્ય હોય તો સુખ મળે, પણ એ બાપ દાદાએ શું કર્યું હશે? જેને માટે દેવી સંપત્તિના ગુણો એ બધા કરતાં ઉત્તમ છે, એના દ્વારા જીવ બંધનથી મુક્ત થઈ શકે છે. કેમ કે ભગવાન આગળ કહે છે, દેવી સંપત્તિ મોક્ષાય, દેવી સંપત્તિ મોક્ષને માટે છે. નિબદ્ધાયા સુરીમતા, અને આસુરી વૃત્તિ છે એ બંધન કરતા છે, બાંધવાવાળી છે. આપણે એ મુક્ત થવું છે કે બંધાયેલું રહેવું છે? આપણે તો મુક્ત થવું સારું કે બંધાયેલું રહેવું સારું? તો મુક્ત થવાને માટે દેવી સંપત્તિના ગુણો ભગવાને બતાવ્યા, પણ જે દેવી સંપત્તિના ગુણો મુક્ત થવાને માટે પુરુષાર્થ થઈ શકતો નથી. અને પુરુષાર્થ થાય છે શેને માટે? તો કે બંધનમાં પડ્યા રહેવા માટે આ થાય છે. એને માટે ભગવાન હવે આ સુરી સંપત્તિને ગુણો એ બતાવતા કહે છે, દંભો દર્ભો અભિમાનશ્ચ ક્રોધ પારુષમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદ માસુરી. હે અર્જુન, દંભ દર્પ અભિમાન ક્રોધ પારુષ્ય અને અજ્ઞાન આ આસુરી વૃત્તિના ગુણો, અને આ ગુણોને લઈને જ કે છે પાર્થ સંપદ માસુરી, કે એવા જેઓ અભિજાતસ્ય એ જન્મા છે. જ્યારે જન્મે ત્યારે એ આસુરી વૃત્તિ દ્વારા એ જન્મે. તો પહેલા તો એ દંભ, હવે દંભ કોને કહેવાય? દંભ કહેવાય કોને? આપણે બધા જાણીએ છીએ દંભ. આપણે તો દંભ કરતા નથી. તો ભાષ્યકારે દંભનો અર્થ બતાવતા કહ્યું છે, ધર્મ ધજિત્વમ. ધર્મ ધજિત્વમ, ધર્મમાં જેવું છે એવું કરવું નથી, અને દેખાડવાને માટે શું કરવું પડે? જેમ જેવું છે એવું રહેવું, એનું નામ તો એ સારું, પણ જેવું છે એના કરતાં ઊંધું રહેવું, એનું નામ છે દંભ. સાધુ હોય તો સાધુના એ ગુણોમાં રહેતો એ સાધુ, અને સાધુ હોવા છતાં પણ ભગવા કપડાં પહેર્યા પણ સાધુના ગુણ ન હોય તો? મોટામાં મોટો દ્રષ્ટાંત છે રાવણનું. કોનું? રાવણ બોલો, એ સાધુ હતો કે સાધુ નહોતો? ભલે જ્ઞાની હતો, જેને વેદોની ઉપર ભાષ્ય બનાવ્યું છે, જે પરમાત્માનો પરમ ભક્ત છે, આપણે એવા ભક્ત પણ નથી કે છીએ? કેમ નથી? હે નહીં, રાવણ એ પરમાત્માનો એ ભક્ત હતો, આપણે નથી કેમ? જે પરમાત્માને માટે રાવણે પોતાના એ 10 મસ્તક એ કમળ માની અને ચડાવ્યા. અત્યારે શ્રાવણ મહિનો છે ને, આજ આપણે હોમ મારે છે ને શ્રાવણ મહિનાનો, તો બોલો આજે આપણે કેટલા કમળ ચડાયા? નહીં, એ કંઈ નહીં. કેમ? ફૂલ ચડાયા ખરા, શેના? કયા કયા? આપણે મંદિરે જતા હોય, રસ્તામાં કોઈ ફૂલ ઝાડ આવે એ ભાળી ગયા,
એ અડાય નહીં કે અડાય, આપણે અડતા નથી કે અડીએ. મફતમાં મળ્યા એટલે લઈ લીધા, જ્યારે કમળ એ મફતમાં મળતા નથી તો શું કરવું પડે? પૈસા દેવા પડે. તો પૈસા આપણા ખીચામાં છે નહીં, તો આપણે શ્રાવણ મહિનાના સોમવારે પણ એક કમળ ચડાવી શકતા નથી. ચડાવજો, ન ચડાવ તો હું આગ્રહ નથી કરતો, પણ હું તો સમજાવું છું. જ્યારે રાવણે ભગવાન શંકરને પોતાનું મસ્તક કમળ સમજી અને એ 10 મસ્તક ચડાવ્યા, એટલો તો પરમાત્માનો એ પરમ ભક્ત હતો અને વિદ્વાન પણ હતો, જેને વેદોની ઉપર ભાષ્ય બનાવ્યું છે, જેને ભગવાનની સ્તુતિ વખતે ભગવાન શંકરને માટે એક સ્તોત્ર તાંડવ નૃત્ય એ સ્તોત્ર બનાવ્યો છે. અને એ જ્યારે એ સ્તોત્ર બોલતો જાય અને ભગવાનની એ આરાધના કરતો જાય તો એનું એ દૃશ્ય જોવો તો ખબર પડે કે આમાં આપણામાં એ આપણામાં એના માયલું આપણામાં એક ટકો નથી. એની કેટલી સાધના, કેટલી તપસ્યા, કેટલી પરમાત્મા પ્રત્યેની ભાવના, નિષ્ઠા, પણ એને એ સાધુ એ કહેવાતા નહીં. વિદ્વાન કહેવાય, બ્રાહ્મણ કહેવાય, પણ એ સાધુ ન કહેવાય. અને સાધુના વેશમાં ભગવા કપડાં પહેરી, કેવા પહેર્યા હતા? તો સાધુ હતો ને, એને સાધુનો વેશ ધારણ કર્યો, એનું નામ છે એ દંભ. અને સતી સીતા માતાનું એ હરણ કર્યું. એટલે ધર્મ ધજિત્વ, જે ધર્મને માર્ગે દેખાવા માટે કરવામાં આવે છે. મંદિરમાં બેઠા હોય, હોરમાં 4 વાગ્યે 6 વાગ્યે હાથમાં માળા હોય અને 2 જણા હોય તો જપ કરતા જાય અને વાતો કરતા જાય, અને જ્યાં 3જી વ્યક્તિ આવી તો શું કરવાનું? હે, એકદમ આમ ટટ્ટાર થઈ જાય. અને ઓલા 3જા વ્યક્તિને એમ થાય, ઓહો હો હો, આ તો કેટલાય વહેલા બેઠા છે અને જપ કરે છે, એનું નામ છે દંભ. અને એ દંભ ક્યારે આવે તો શાસ્ત્રમાં તમે જાણો છો, ભાગવતની કથા તો સાંભળી નાખી છે ને, બરોબર ને? ભાગવતની કથા તો એમાં એ બકાસુરનું દ્રષ્ટાંત આવે છે કે ભગવાન જ્યારે એ વાસડા સારવાને માટે જવા લાગ્યા અને એ વખતે યમુના કિનારે જ્યારે ભગવાન ગોકુળની અંદર એટલે નંદગામની અંદર હતા ત્યારે તો પૂતના આવી શક્ટાસુર આવ્યો, તીણાવત નામનો રાક્ષસ એ બવંડર એટલે હવાનું પવનનું રૂપ ધારણ કરીને આવ્યો. ત્યાર પછી બધા મોટા મોટા એ ગોવાળિયાઓ, એમાં મોટામાં મોટા ગોવાળિયા હતા, એક ઉપનંદ નામના ગોવાળ હતા, વૃદ્ધ હતા, એ બધા ગોવાળિયાને બોલાવી અને કહ્યું કે અહીંયા આપણે જ્યારથી ભગવાન એ લાલો આપણો આવ્યો છે ત્યારથી ઉપદ્રવ વધી ગયો છે અને આપણે હવે આની રક્ષાને માટે આપણા એ પશુઓ રક્ષિત રહી શકે, બાળકો રહી શકે, એ પત્નીઓ રહી શકે, તો અહીંથી થોડે દૂર એ યમુના નદીનો એ કિનારો ઘાટ છે, તટ છે, અને ત્યાં સમૂહ ઝાડોનો સમૂહ છે, વૃંદ એટલે સમૂહ, વૃંદાવન, વૃંદ એટલે સમૂહ, અને એ વૃંદાવનને કિનારે યમુના નદીને કિનારે વૃંદાવનની અંદર
એ પશુઓને આપણે ચારો મળશે, એમના નદીનું પાણી પીવા મળશે, અને ત્યાં એ ઉપદ્રવ રાક્ષસનો ઉપદ્રવ નહીં થાય તો આપણે ત્યાં બધા એ તમે જો એ તૈયાર હોય તો આપણે જતા રહીએ. તો બધાએ ગોવાળિયાઓ તૈયાર થયા અને પોતાનો સામાન હતો એ બધા ગાડામાં ભર્યો, બળદને જોડી બાળકોને એની માતાઓ દ્વારા એ બેહડાયા અને ગોરસ ભરી અને બધાએ પોતાના ગાડામાં બેસી અને વૃંદાવન યમુના નદીને કિનારે આવી અને ત્યાં કહે છે અર્ધચંદ્રાકાર ગાડાઓ, તમે જેમ આપણે ખેતરની અંદર એ ઘેટા બકરાવાળા આવે અને ખેતરમાં મકાન બનાવે તો કેવું બનાવે, પાકું, તો કેવું બનાવે, હા જો એના આમ. તો અહીંયા ભાગવતમાં સુખદેવ મુનિ કહે છે અર્ધચંદ્રાકાર બનાવ્યો, અર્ધો ચંદ્ર હોય ને એવું એવા એ મકાન બનાવી અને એમાં રહેવા લાગ્યા. અને ભગવાન એ બાળકોને હજારોની સંખ્યામાં બાળકોને લઈને એ ચારવા જવા લાગ્યા. તો જ્યારે એ વાસડાઓને અને બાળકોને પાણી પીવાની ત્રસ લાગી એટલે બધા વાસડાઓ પાણી પીને પાછા ચરવા લાગ્યા, બાળકો પાણી પીને પાછા વળ્યા. ભગવાન કૃષ્ણ અને બલદેવજી પણ કહે છે પાણી પીવા યમુના નદીમાં ગયા. તો એ વખતે કંસના કહેવાથી એક રાક્ષસ બગલાનું રૂપ ધારણ કરી અને નદી કિનારે એ યમુના નદીને કિનારે આવ્યો અને ત્યાં જેવા બળદેવ અને ભગવાન કૃષ્ણ પાણી પીને યમુના નદીને કિનારેથી પાછા વળ્યા ત્યાં તો એ બકાસુર નામના રાક્ષસે એ ભગવાનને ચાંચ મારી અને બીજી પળે કાઢીને વળી પાછા ભગવાનને ચાંચમાં પકડવાને માટે પ્રયત્ન કર્યો. ત્યાં તો ભગવાને કુશળતાથી એ બકાસુર નામના રાક્ષસની ચાંચ બે હાથે પકડી અને એક નીચેની ચાંચ પોતાના પગના નીચે અંગૂઠા નીચે દબાઈ દીધી અને બીજી ચાંચ ઉપલો ભાગ હોય ને, બે ચાંચ એટલે એમ ન મચો બે હોય એમ, પણ ચાંચના બે ભાગ હોય, એક ઉપલો ને એક નીચનો. તો ઉપલા ભાગમાં બે હાથથી પકડી નીચે દબાઈને ઉપરથી ખેંચીને જેમ તમે હવારમાં, આમ તો અત્યારે તો કોઈ કરતા નથી લાગતા, હવારમાં દાંતણ કરો ને, પણ હવે નથી કરતા. તો દાંતણ કરતી વખતે શું કરો, જે ચીરને તમે શું કરી નાખો, ચીરી નાખો. એમ ભગવાને બકાસુરની બંને ચાંચને ખેંચી, એકને દબાવીને એકને ખેંચી એટલે બકાસુર નામના રાક્ષસનો નાશ કર્યો. તો એ બકાસુરનો એ આધ્યાત્મિક અર્થ છે દંભ. દંભ એટલે એ યમુના નદી એ ભક્તિનું પ્રતીક છે અને બકાસુર એ દંભનું પ્રતીક છે. હવે સમજો એ દંભ આવે ક્યારે, ક્યારે બધા દંભ આવે, જ્યારે ભક્તિ કરવા બેસો ત્યારે એ દંભ આવે. ધર્મ ધધિત્વમ, ધર્મ ધધિત્વમ, ભગવાન ભાષ્યકાર કહે છે કે ધર્મની અંદર એ પોતાને હારા દેખાડવા માટે અમે કંઈક છીએ, હોય નહીં એનું નામ છે દંભ. આપણે એકલા નહીં, આપણે બધા દંભ જ કરીએ છીએ. જેમ સમજો રાજસ્થાનની અંદર હોય, રાજસ્થાનની અંદર જેની પાસે કોઈ પૈસો નથી, એકદમ ગરીબ છે, એ બહાર જ્યારે નીકળે ત્યારે આમ એક અપ ટુ ડેટ, જેમ તમે લગ્નમાં જાઓ અને કેવા કપડાં પહેરાવો, એવા કપડાં પહેરીને નવા નવા કપડાં પહેરી નીકળે, કારણ કે ઘરમાં એકા જોડી રાખતા હોય, બહાર નીકળે એટલે એકદમ વીઆઈપી બની નીકળે, વીઆઈપી ને. તો એની પાસે કંઈ છે નહીં પણ બહાર દેખાડવાને માટે, અને જેની પાસે છે એ પાસે હાવ મેલા કપડાં પહેરી નીકળે, હલકા કપડાં પહેરી નીકળે. તો આવું શા માટે કરતા હોય છે ખબર તમને? એમને પૂછવામાં આવ્યું કે તમે તમારી પાસે બહુ તમે સુખી છો, કે અમારી પાસે કશું નથી, અમારે ઘરમાં કંઈ છે નહીં, પણ એ બહાર અમે હારા કપડાં પહેરી નીકળવી એટલે અમારી છાપ હારી પડે.
અને અમને બધા અમારા દીકરા દીકરીઓને માટે પૂછશે એટલે અમારા જલ્દી દીકરા દીકરી ઉપાણી જાય, સંબંધ થઈ જાય. એટલે અમે બહાર નીકળીએ ત્યારે એ એકદમ ધનવાન જેવા થઈ નીકળીએ. અને ઓલાને કે તમે કેમ મેલા કપડાં જૂના કપડાં પહેરો? તો કે અમારી પાસે સેવા બહુ જ તે, અને હારા કપડાં પહેરીને નીકળવી ને તો માગવાળા એટલા બધા લાઈન લાગે. એટલે મેં મોણા કપડાં પહેરીએ એટલે એ લોકો અમારી પાસે કોઈ માગે જ નહીં. તો એનું નામ છે એ દંભ, દેખાવ જુદો કરવાનો. હવે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે પણ શું કરીએ છીએ? હે, દંભ નથી કરતા. શેનો દંભ કરીએ છીએ? જો જેવું છે એવું રહેવું એનું નામ દંભ નથી. જેવું છે એનાથી ઊંધું દેખાડવું. આધ્યાત્મિક માર્ગની અંદર બોલો તમે છો કોણ? આત્મા. અને માનીએ છીએ શું? બધાને કોશો શું? હે, એ દંભ. પછી બોલો, આત્મા અમર છે કે મરવા વાળો? અમર. તો આપણે શું માનીએ છીએ પોતાને? હે, તો શું કર્યું કહેવાય? એ દંભ. એટલે દંભ એ આસુરી સંપત્તિનો ગુણ છે. એટલે શાસ્ત્રકારો કહે છે કે જ્યાં સુધી દંભ ન જાય ત્યાં સુધી કલ્યાણ થઈ શકતું નથી. જેવું છે એવું એ રહેવું. દંભ એ તો દેખાડવાને માટે છે, ધર્મ ધજિત્વમ. એટલે કોઈક લાગે કે આ ભગત માણસ છે, જેમ ક્યારેય કોઈ દી કંઈક કરતા હોય ન કરતા હોય પણ પાછા બહાર જાય એટલે શું કરે? ટીલા ટપકા કરે ને માળા પહેરે એટલે લાગે ઓહો આ તો બહુ ભગત માણસ છે. પણ જે હોય તો એ ભલે રહ્યા, પણ દેખાડવા માટે કરવામાં આવે એનું નામ છે એ દંભ. તો એ દંભ એ આસુરી વૃત્તિનું એ ગુણ છે. એટલે દંભ એ ન કરવો. ત્યાર પછી દર્પો, દંભો દર્પો, દર્પ. દર્પ કોને કહેવાય? કે છે ધન વિદ્યા આ પુત્ર એ કર્મ જે બીજાનું અપમાન કરી અને પોતાને એ આગળ રાખો કે હું કંઈક છું એનું નામ છે એ દર્પ. દેખાડવા પણ કેમ કે મારી પાસે વિદ્યા છે, મારી પાસે ધન છે, મારી પાસે યોગ્યતા છે, એટલે બીજાને જે શ્રીમંત હોય, વિદ્વાન હોય કે ધનવાન હોય એને પોતાનાથી હલકા માનવા એનું નામ છે દર્પ. બીજાને હલકા એટલે તુચ્છ માનવા. એમ સમજો, જુવાનીની અંદર જુવાન પુરુષ વ્યક્તિ વડીલોને શું માને છે? હમણે બે દિવસ પહેલાં જ ખબર પડી, કોઈ પોતાના દીકરાને માટે કન્યા જોવા ગયા છે એટલે આ કુટુંબ મોટું હશે. વર કન્યા એટલે પુત્રના પરિવારવાળા જાજા હશે. એટલે હવે તમે કેમ કરતા ખબર પડે? મેં સાંભળ્યું કન્યાને અને જે છોકરાને બેને હોય ને એને વાતો ચિત્તો કરવા મોકલે વાતો કપૂસવાનું. એટલે કન્યાએ પૂછ્યું કે ઘરમાં કચરા પેટી છે? આ બે ત્રણ દિવસનો દાખલો. લગભગ સુરતમાં થયો ક્યાં થયો મને પછી સમાચાર મળ્યા કે જોવા ગયા હતા તો કન્યાએ એવું પૂછ્યું. ઓલા જોવા ગયા એને કીધું કે હા અમારે કચરા પેટી તો મેં એકાદ રાખ્યું છે. એને બધાને ખબર નહીં કે કચરા પેટી કોને ક્યાં છે. આ તો ઘરે આવ્યા પછી એ ખબર પડી કે છોકરીએ પૂછ્યું કે છે કચરા પેટી છે? આમ તો કે એકાદ તો અમે રાખતા જ હોય ને, એ તો બધાને ઘરમાં હોય ને કચરા પેટી. પણ પછી ખબર પડી કે કચરા પેટલે દાદા લોકો ઘરડા કેટલા જણા છે વિચાર કરો. તો એ પોતાની એ કન્યા શું માનતી છે?
એનું નામ છે દર્પ. પોતાને શ્રેષ્ઠ માનવું અને બીજાનો તિરસ્કાર કરવો, દર્પ. એ દ્રષ્ટાંતો ઘણા છે, પણ હવે આપણે એ સરળ ભાષાની અંદર જલ્દી પૂરું કરવું છે ને. આગળ ભગવાન કહે છે અભિમાનશ્ચ, તો અહીંયા અભિમાન શબ્દ પણ એ માન્ય છે અને અતિમાન પણ શબ્દ માન્ય છે. દંભો દર્પો અતિમાનશ્ચ. મહાપુરુષો કહે છે, ભાષ્યકારને પણ એ માન્ય છે. અભિમાન કહો કે અતિમાન કહો, અતિમાન એટલે પોતાનામાં હોય નહીં પણ પોતાને એમ થાય કે પૂજ્ય ભાવ, મારું બધા પૂજન કરે મને માને, એનું નામ છે અતિમાન. જે પૂજાવાની ભાવના મનમાં હોય, ઈચ્છા હોય, કેમ કે શાસ્ત્રનો નિયમ છે કે પોતાની અંદર યોગ્યતા અનુસાર તો એ બધા એ માન આપે છે. અને જાજાભાઈ કે બધાને પોતાની યોગ્યતા અનુસાર એ બધા સંસારની અંદર એ માન મળે છે, પણ પોતાના મનની અંદર માનનું એ ઈચ્છા રાખવી એનું નામ છે અતિમાન. યોગ્યતા અનુસાર તો એ માન મળવાનું છે, કેમ કે શાસ્ત્રકાર તો કહે છે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, વિદ્વાન પુરુષનું એ સર્વત્ર એ પૂજન થઈ શકે છે અને કરે છે. સર્વત્ર એટલે એક નહીં, ઘરની અંદર નહીં, નગરની અંદર નહીં, શહેરની અંદર નહીં, દેશની અંદર નહીં, વિશ્વની અંદર વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાન હોવા છતાં પણ જેને એ અભિમાન ન હોય, અતિમાનની ઈચ્છા ન હોય, કેમ કે વિદ્વાન છે પણ આત્મજ્ઞાનથી વિદ્વાન છે, પણ જ્યાં સુધી દેહ અભિમાન દૂર ન થાય ત્યાં સુધી એ જીવને બંધન કરતા છે. જેને માટે 14મા અધ્યાયની અંદર ભગવાને અર્જુનને બતાવ્યું છે, જે સત્વગુણ રજગુણ તમોગુણ એ ત્રણ ગુણનું વર્ણન બતાવતા બતાવતા ભગવાન કહે છે કે હે અર્જુન, જીવનની અંદર સત્વાત સંજાય તે જ્ઞાનમ, રજસો લોભ એવ ચ, પ્રમાદ મોહો તમસો ભવતો અજ્ઞાનમ એવ ચ. સત્વાત સંજાય તે જ્ઞાનમ, જેટલો જીવનની અંદર સત્વગુણ વધારે એટલું જ એ આત્મજ્ઞાન જલ્દી. આપણને આત્મજ્ઞાન જલ્દી થતું નથી એનું કારણ શું, કે જ્યાં સુધી તમોગુણ અને રજોગુણ ઓછા ન થાય અને જ્યાં સુધી સત્વગુણ જીવનની અંદર વધે નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન થઈ શકતું નથી. કેમ કે ભગવાનની વાણી છે, સત્વાત સંજાય તે જ્ઞાનમ, સત્વગુણ જીવનની અંદર પ્રાપ્ત થાય તો એ જ્ઞાન વધે, જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. પણ સત્વગુણ થી પણ ભગવાન પરે થવાનું કે છે, તમોગુણ કરતા સત્વગુણ હારો, તમોગુણ કરતા રજોગુણ હારો, રજોગુણ કરતા સત્વગુણ હારો. અને સત્વગુણ દ્વારા જ્ઞાન થયા પછી સત્વગુણથી પણ ભગવાન પરે થવાનું કે છે, કેમ કે ગીતાના બીજા અધ્યાયની અંદર એ તમે સાંભળશો, જે આપણે બ્રહ્મચારીજી આપણે જે સંભળાવે છે, તો ગીતાના બીજા અધ્યાયની અંદર 45મા શ્લોકની અંદર ભગવાને જે પાંચ વાત બતાવી, ત્રિગુણ્ય વિષયા વેદા, નિસ્ત્રિગુણ્યો ભવાર્જુન, નિર્દંદો નિત્ય સત્તસ્તો, નિર્યોગક્ષેમ આત્મવાન. ત્રિગુણ્ય વિષયા વેદા, નિસ્ત્રિગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, વેદો ત્રણ ગુણથી ભરેલા છે એટલે તું ત્રણ ગુણથી પરે થા. નિસ્ત્રિગુણ્યો ભવાર્જુન, ગુણરહિત થા. તો ગુણરહિત થાય એટલે તમોગુણથી રહિત, રજોગુણથી રહિત અને સત્વગુણથી રહિત. તો તમે કહેશો કે સત્વગુણ તો હારો છે, સત્વગુણથી તો આપણે જ્ઞાન થઈ શકીએ. પણ જ્ઞાન થયા પછી ભગવાને એ વાતને 45મા શ્લોકના માધ્યમથી આખો અધ્યાય, એ 14મો અધ્યાય એ ત્રણ ગુણને માટે વર્ણન કર્યો છે. એમાં તત્ર સત્વમ સત્વમ નિર્મલત્વાત પ્રકાશક મનામયમ સુખ સંગેન બંધનાતી જ્ઞાન સંગેન ચાનગ. હે અનગ, એ ત્રણે ગુણોની અંદર તત્ર સત્વમ નિર્મલત્વાત, કે સત્વગુણ ત્રણે ગુણની અંદર સત્વગુણ એ નિર્મળ છે, પવિત્ર છે,
અને અનામય છે. તત્ર સત્વમ નિર્મલતા પ્રકાશક અનામય, એ પ્રકાશક છે, અનામય છે. પણ ભગવાન કહે છે સુખ સંગેને બધનાતી, જ્ઞાન સંગેને ચાનગ. એ અનગ એ સુખની અંદર બાંધે છે અને જ્ઞાનની અંદર બાંધે છે. સત્વગુણ હારો પણ શેમાં બાંધે છે? જ્ઞાનની અંદર. કેમ કે હું જ્ઞાની છું તો એ જ્ઞાનની અંદર એને બંધન કરતા થાય છે, અને એ જ્યારે બંધન કરતા થાય તો એ અધોગતિની પ્રાપ્તિ થાય છે. કારણ કે હું જ્ઞાની છું એ જ્ઞાનીનું જો અભિમાન આવે તો હેઠે પડે, પછી હું સુખી છું તો એનું અભિમાન આવે તો એ હેઠો પડે. અને તમને ઘણી વખત સમજાવ્યું છે જ્ઞાની અને સુખી, તો હું જ્ઞાની છું તો એનો અર્થ શું થાય, હું સુખી છું એનો અર્થ શું થાય. જેમ હું ધની કહો કે ધનવાન કહો, અથવા તો હું ઘરની અંદર રહું છું, ગ્રસ્ત કહો કે ગૃહી કહો, હું ગૃહી છું તો ગૃહીનો અર્થ શું થાય, હું ગૃહી છું, હું ધની છું, ધનીમાં અર્થ શું થાય, હે હું ધની, એમાં શું સમજવાનું, એટલે ધનવાન. તો ધનવાન કહો અથવા તો ધની કહો તો એનો અર્થ શું થાય, તો ધ્યાનથી સમજો, ધની કહો અથવા ધનવાન કહો. ધનવાન કોને કહેવાય, જેની પાસે રૂપિયા પૈસા છે, બંગલા છે, ગાડીઓ છે, વાડીઓ છે, એનું નામ છે ધનવાન. હવે રૂપિયા પૈસા અને જે ધનવાન વ્યક્તિ, એ ધન અને એ વ્યક્તિ એક છે કે જુદા જુદા, હે જુદા જુદા, સમજાણું. ધન રૂપિયા પૈસા અને જે વ્યક્તિ કહે છે હું ધનવાન છું, એ વ્યક્તિ, એ વ્યક્તિ અને ધન એ જુદું છે, એક નથી, યાદ રાખજો. હું ગ્રસ્ત ગૃહી છું તો ગૃહી કહેવાથી શું અર્થ થાય, ઘરની અંદર જે વ્યક્તિ રહે છે, ગ્રસ્તાસ્ત્ર મળશે એ ગૃહી, તો ગૃહીનો અર્થ થાય ઘર અને ઘરનો કહેવાવાળો માલિક વ્યક્તિ. તો ઘર અને વ્યક્તિ એક કે જુદા જુદા, એક એક કે જુદા જુદા, જુદા જુદા નહીં, એક છે. હા શું કહો, બધા કહો કે આમ કહે છે, કોઈ આમ કહે છે. જો એક હોય તો જ્યારે ઘરની અંદર આગ લાગે તો શું કરે વ્યક્તિ, હે અને બળી જાય, દોડી અને બહાર જતો રહે. ભલે ઘર હળગતું, તો વ્યક્તિ માલિક અને ઘર એ જુદા જુદા છે, સમજાણો તમને. ગૃહી કહો કે ધની કહો, એમ સમજાણું ને, એમ સમજો. હું સુખી અને હું જ્ઞાની છું, હું સુખી છું હું જ્ઞાની છું, તો એનો અર્થ શું થાય, જ્ઞાની અને સુખી. તો ભગવાન કહે છે સુખ સંગેને બંધનાતી, જ્ઞાન સંગેને ચાનગ. હે અર્જુન, એ સુખ સંગેને બંધનાતી, એ સુખમાં બાંધે છે, અને જ્ઞાન સંગેને ચાનગ, અને જ્ઞાનમાં બાંધે છે. કેમ કે સુખ જુદું માને છે અને પોતાને જુદો માને છે, તો જ્યાં સુધી જુદાપણું છે ત્યાં સુધી કહે છે કે એ અહંકાર અભિમાન એ થવાનો થવાનો થવાનો. જ્યારે આત્મા છે એ સુખ સ્વરૂપ છે. કેવો છે? આત્માનો સ્વભાવ છે એ આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ. એ બહારથી સુખ લાવવાનું નથી. જેમ સરળ ભાષાની અંદર સમજો બીજી રીતે, કે તમે લાડુ બનાવ્યા તો લાડુ બનાવવામાં બોલો લાડુ કેવા છે, ગળ્યા. તો એ ગળપણ છે કોનું, લાડુનું, હે ઊંઘ નથી આવતી ને. તો લોટ ગોળ નાખો, ખાંડ નાખો, ઘી નાખો, એ લાડુ એ ગળ્યા થયા તો એ ગળપણ
લાડુનો એ સ્વભાવ નથી ગળપણ, સ્વભાવ તો એ ખાંડ નાખી એટલે એ લાડુ ગળ્યા થયા, બરાબર. એ લાડુનો પોતાનું ગળપણ એ નથી, સ્વરૂપ નથી, યાદ રાખજો. પણ જ્યારે ગોળને માટે પૂછવામાં આવે, હાકરને માટે પૂછવામાં આવે, ખાંડને માટે, કે ગોળની અંદર એ ગળપણ છે એ કોનું છે, હે બોલો, એ પોતાનું છે કે ગોળનો એ સ્વભાવ છે ગળપણ, હાકરનો સ્વભાવ છે ગળપણ. દૂધમાં તમે હજી ખાંડ નાખો તો દૂધ ગળ્યું થયું, તો શેના દ્વારા થયું, ખાંડ નાખી તો થયું, પણ ખાંડમાં એ ગળપણ આવ્યું કોનું, એનો એ સ્વભાવ છે ગળપણ, સમજાણું. એ જ રીતે આત્માનો સ્વભાવ છે એ સુખ સ્વરૂપ છે, એમાં કોઈ બહારથી એ સુખ આવ્યું નથી, અને આત્માનો સ્વભાવ છે એ જ્ઞાન સ્વરૂપ છે. કેવું છે? જ્ઞાન સ્વરૂપ. જ્યારે હું જ્ઞાની છું તો જ્ઞાનને જુદું સમજે છે અને પોતાને જુદું સમજે છે, એટલે જ્યારે જ્ઞાન જુદું સમજે ત્યારે એને એ અભિમાન થાય. એટલે ભગવાન કહે છે એ જ્ઞાનમાં બાંધવાવાળો છે, કારણ કે અભિમાન આવે તો શું થાય? અભિમાનમ સુરાપાનમ, અભિમાન એ અધોગતિનું એ કારણ છે. અને જ્યાં સુધી વિવેક દ્રઢ ન થાય ત્યાં સુધી એ અભિમાન એ થવાનું. કેમ કે જેમ ધન જુદું છે અને વ્યક્તિ જુદો છે, એક નથી, પણ જ્યારે એ પોતે સમજે કે હું એ ધનવાન છું ત્યારે એ જુદાને પોતે સમજે છે, એટલે એ અભિમાન આવે છે. એને માટે કે છે જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યાં સુધી એ અભિમાન થાય છે. તો અહીંયા ભગવાન કહે છે કે અભિમાન કહો કે અતિમાન કહો, એમાં કોઈ ભેદ નથી. પોતાને પૂજ્યભાવ માનવું અને અભિમાન કરવું, તો ખોટાનું એ કરવું એનું નામ છે અભિમાન, સાચાનું કહેવામાં આવે કરવામાં આવે તો એને આત્મગૌરવ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આપણે જગતની અંદર જે અભિમાન કર્યો છે એ શેનું કરતા હશે, સાચાનું કે ખોટાનું? પહેલાં તો સર્વપ્રથમ એ પહેલાં દેહનું એ અભિમાન થાય, અને એને માટે જે પ્રીતમદાસજીએ કહ્યું છે, તજ દેહ અભિમાન, તજ દેહ અભિમાન, મિથ્યા સુખ સારુ ફોગટ ભૂલે, સત્ય વચન વિચાર, સત્ય વચન વિચાર, વારે વાર સંસાર વિશેષો ભૂલે, દુઃખ અસી પત્રીના દીઠા નથી, જે પંચમ સ્કંદે કયા છે કથી, જઈ ભોગવશો તમે રતિ રતિ, જય ભોગવશો તમે રતિ રતિ, દેહ તજ દેહ અભિમાન, તજ દેહ અભિમાન, મિથ્યા સુખ સારુ ફોગટ ભૂલે. અને એને માટે જે આપણે ગુરુ પરંપરા છે એ જીવને જો બંધન કરતા થાય, અધોગતિ નાખવાળું થાય, તો એ દેહનું અભિમાન છે. બીજું અભિમાન તો એ પછી આવે, જેની પાસે ધન નથી એને ધનનું અભિમાન નહીં આવે, પણ એને અભિમાન આવશે શેનું? એ શરીરનું અભિમાન આવશે. પછી ધન આવે તો ધનનું અભિમાન આવે. એટલે ભગવાન શંકરાચાર્યે કહ્યું, મા કુરુ ધન જન યૌવન ગર્વમ, ધનનું યુવાનું અને જનનું એ અભિમાન ન કરવું. કેમ કે આ ત્રણેય વીજળીના ચમકારા જેવું છે. કેવું છે? એટલે મણિરત્ન માળામાં પણ ભગવાને કહ્યું, શું કહ્યું? વિદ્યુશ્ચલન કિમ ધન યૌવન આયુર, કે વીજળીના ચમકારા જેવું શું છે? કે ધન યૌવન અને આયુષ એ વીજળીના ચમકારા જેવું છે. અને એટલે જ આપણે પરંપરાની અંદર કથા સાંભળી અને પછી જ્યારે આરતી બોલીએ છીએ તો ગુરુને શરણે જ્યારે જઈએ તો પહેલાં તો એ અભિમાન, શરીરનું અભિમાન ન રહેવું જોઈએ. કેમ? સદગુરુજીને શિષ સોપતારે, મારો ટળી ગયો દેહ અભિમાન, બ્રહ્મગુરુ દેવની આરતી. જે આપણે શ્રવણ કર્યું એનું જે આરતીના માધ્યમથી એ મનન કરવાનું છે.
કે અભિમાન કરું કોનું, પણ શરીરનું અભિમાન હોય એટલે શરીર એ નમતું નથી. તો તમે નહીં નમાડો તો શરીર શું થવાનું? અત્યારે નહીં નમે તો 80 વર્ષે શું થશે? હે, 80 વર્ષે શું થશે? વાંકો વળશો? નહીં વળવાનું. ના ના, ન વળાય. વળાય એને માટે એ હાડકા ચામડા મળમૂત્રના એ અભિમાન એ જીવને અધોગતિમાં નાખવાનું છે. એટલે કહ્યું ને જે પંચમ સ્કંદે કયા છે કથી, પંચમ સ્કંદ એટલે ભાગવતના પંચમ સ્કંદની અંદર એ આવા એ જીવોને 28 પ્રકારના નરકનું વર્ણન બતાવ્યું છે. અને એ અનુસાર જીવને એ 28 પ્રકારના નરકોની અંદર પોતાના કર્મ અનુસાર એ નરક ભોગવવા પડે છે. અને મોટું દ્રષ્ટાંત છે કે કુબીર છે એના નળ કુબર નળગ્રીવ મણિગ્રીવ એ બંને એ અભિમાનમાં આવી અને નારદ મુનિનું અપમાન કરવાથી નારદ મુનિ કેમ છે એથી નીકળ્યા, ત્યારે નળકુબર મણિગ્રીવ એ કુબેરના પુત્રો હતા. કુબેર એટલે સમજો ને એ ધનવાનના પુત્રો છે, યુવાન છે, ભગવાનના રુદ્ર ભગવાનના અનુચર છે, જેને લઈ અપ્સરાઓની સાથે મંદાકિની નદીની અંદર સ્નાન કરતા હતા. વસ્ત્ર કાઢીને નારદ મુનિ નીકળ્યા ત્યાં તો એકદમ અપ્સરાઓ ભાળી ગઈ, દોડી અને પોતાના કપડાં શરીર પર ધારણ કરી લીધા. નળકુબર અને મણિગ્રીવ બંને એ બહાર નીકળ્યા પણ વસ્ત્ર એ પહેર્યા નહીં. અપ્સરાઓએ તો કપડાં પહેરી નારદ મુનિને મહાત્મા છે એ આમ કરીને હાથ જોડ્યા. નળકુબર મણિગ્રીવે હાથ જોડ્યા નહીં, ચરણ સ્પર્શ કર્યા નહીં. અને એમનેમ કેમનેમ એમ જેમ કદાચ કોઈ કદાચ ઊભી ઓલી કોષ ગળી હોય અથવા ઝાડનું એ થડ હોય ને એ રીતે થડની સમાન એ તટ્ટાર ઊભા રહ્યા. નારદ મુનિ કહે છે આને અભિમાન છે કે આની એકની એક જ દવા છે, કેમ કે જ્યારે અભિમાની જીવોને ધનનું અભિમાન કોઈ બીજાનું હોય તો એનું પરમ અંજનમ દારિદ્ર્યમ. અભિમાનમાંથી જીવને ઢીલો પાડવો હોય તો શું કયો ઉપાય છે? એનું અંજન છે દારિદ્ર્યમ. ગરીબી પણ એટલે એનો એની મેળે ઢીલા ઢપ થઈ જાય. અને અત્યારે તો જાજા ભાઈ કે બધા ઢીલા ઢપ જ થઈ ગયા છે. નથી એ હીરામાં હવે અપાર થતો, નથી કોઈ હેમરોડીમાં મથન થતો, નથી કોઈ લુમ્સમાં વેપાર થતો. તો કે મહારાજ અત્યારે હાવ ઢીલા ઢપ જ થઈ ગયા છે. પણ ભલે આપણે ધંધો નથી ચાલતો પણ પરમાત્માનો વેપાર તો ચાલે ને, ભજન તો ચાલે ને. આપણે ભજન કરવાનું, કર્મન ભજનનો વેપાર હરિતર નામનો આધાર, કર્મન ભજનનો વેપાર જી. અને એની દયાથી બધું સારું થશે. ઘણા નથી કહેતા, કેમ કે કોઈને ધીરજ તો છે નહીં કે વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો. જો જો જો, અને હવે કહે છે કે વરસાદ આવે તો બંધ રહેતો. એટલે મૂળ કહેવાનો મતલબ એ અભિમાન જે આસુરી વૃત્તિનો ગુણ છે. ભગવાન કહે છે અભિમાન ન કરવું, અતિમાન ન કરવું. આગળ ભગવાનની કૃપા છે શ્રવણ કરવા માટે પ્રયત્ન કરશું. પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવી એવી પ્રાર્થના કરી કે સર્વત્ર સુખીના સંતો સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતો મા કશ્ચિ દુઃખ ભાગવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સનાતન ધર્મની જય.
આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય આનની જય તાપી મૈયાની જય